કલમ ને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 21 જાન્યુઆરી મંગળવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. ગઈકાલે રાત્રે 3 કલાક આસપાસ સુરતના રઘુવીર સિલિયમ માર્કેટમાં આગ લાગી હતી. ચોથા માળે શોર્ટ સર્કિટથી લાગેલી આગ જોતજોતામાં આખા બિલ્ડિંગમાં પ્રસરી ગઈ હતી. કમર્શિયલ કોમ્પ્લેક્સ હોવાથી સદનસીબે રાત્રે કોઈ બિલ્ડિંગમાં ન હતું એટલે મોટી આફત ટળી ગઈ છે. પરંતુ 12 કલાકની જહેમત પછી પણ આગ ન બુજાતા કરોડોનું નુકસાન થયું છે. ફાયર બ્રિગેડે ભીષણ આગ બુજાવવા બ્રિગેડ કોલ જાહેર કર્યો છે. 70થી વધુ ફાયર ગાડીઓએ પાણીનો મારો ચલાવી આગ બુજાવવા કોશિશ કરી છે. સુરત ઉપરાંત કામરેજ, હજીરા, તાપી, સચિન આસપાસના ગામોના ફાયર ફાઈટર્સની મદદ લેવાઈ રહી છે. એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે કાર્યરત છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ સુરતમાં તક્ષશિલા કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી. અહીં ટ્યુશન ક્લાસમાં 14 બાળકોએ જીવ ગુમાવ્યો હતો. આ કરુણાંતિકા પછી ફરી ભીષણ આગની ઘટના સામે આવતા તંત્રના ઇન્સ્પેક્શનની પોલ ખુલી ગઈ છે. છેલ્લા ઘણા દિવસથી જામનગરનું લઘુત્તમ તાપમાન 1 અંકમાં નોંધાતું હતું. ગઈકાલે ઠંડી ઘટતા લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું હતું, જેથી લોકોએ ઠંડીમાં રાહત અનુભવી હતી. પરંતુ આજે ફરીથી ઠંડીએ ચમકારો બતાવ્યો છે. નગરનું લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી રહ્યું છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે આગામી દિવસોમાં શીતલહેર યથાવત રહેવાની શક્યતા છે. આજે રાજકોટ રેન્જના આઈજી સંદીપસિંહ જામનગર આવ્યા હતા. તેમણે ઉચ્ચ અધિકારીના ઇન્ટરવ્યૂ લેવા ઉપરાંત ઓર્ડરલી રૂમની કાર્યવાહી કરી હતી. તેમણે જામનગર જિલ્લામાં ફરજ બજાવતા અન્ય જિલ્લાના પોલીસ કર્મીઓની બદલી અંગે નિર્ણયો કર્યા હતા. જામનગરમાં રણજીત સાગર રોડ પર મારુ કંસારાવાડી પાસે દબાણ થયું હતું. અહીં જાહેર માર્ગ પર ફેન્સિંગ બાંધી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. એસડીએમની સૂચનાથી એસ્ટેટ શાખાએ ગેરકાયદેસર ફેન્સિંગ દૂર કર્યું હતું. જામનગરમાં 7 રસ્તા સર્કલ પાસે સર પીટર સ્કોટ બર્ડ હોસ્પિટલ કાર્યરત છે. જામ સાહેબ શ્રી શત્રુશૈલ્ય સિંહજી જાડેજાના સહયોગથી આ હોસ્પિટલ આરંભ થઈ હતી. જાન્યુઆરી 2017થી કાર્યરત હોસ્પિટલનું આંશિક સંચાલન સુરતની બ્યુટી વિધાઉટ બ્રુટાલિટી સંસ્થા કરતી હતી. ઉપરાંત સ્થાનિક પક્ષી પ્રેમીઓ સંસ્થાનો કાર્યભાર સંભાળતા હતા. કોઈ કારણસર હવે સ્થાનિક કાર્યકરો સંસ્થાથી અલગ થઈ ગયા છે, એટલે હવે બર્ડ હોસ્પિટલનું સંપૂર્ણ સંચાલન સુરતની સંસ્થા દ્વારા થશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 વર્ષમાં હોસ્પિટલે અનેક પક્ષીઓ સહિત અમુક પ્રાણીઓના પણ નવજીવન આપ્યું હતું. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલા.